गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरण में आपणे आगळ भणीए। आगळ आपणे एक नवं प्रकरण जोईए, तो ते पहेला हुं तमारी समक्ष केटलाक चित्रो रजू करूं छुं। तो तमे अहीं चित्र जोई शको छो। कोई कही शकशे आ शेनुं चित्र छे? हां, आ चित्रमां तमे जोई रह्या छो कि कोई आपत्ति आवी रही छे। हवे आ आपत्ति कई छे? पूरनी परिस्थिति देखाय छे। हवे तमने खबर छे पूरनी परिस्थितिमां कई कई मुश्केलीओ आवे? घरना घरोमां पाणी भराई जाय छे, वाहनो तणाई जाय छे, धोधाकણ તણાઈ જાય છે, તણાઈ જાય છે ને? તો આ એક આપણી આપત્તિ છે કે જે અચાનક આવે છે, અને અચાનક આવતી આપત્તિને આપણે કુદરતી આપત્તિ પણ કહીએ છીએ। તો બીજી એક આપત્તિ છે, તો જુઓ હવે આ ચિત્રમાં તમને શું દેખાય છે? આપણે જોઈ શકીએ છીએ કે ઘણી જગ્યાએ જમીનોમાં તિરાડ પડી દેખાય છે, અને ઘણા લોકો દબાઈ ગયેલા જોવા મળે છે। તો આ રીતે આ એક આપત્તિ છે। હવે મને એક પ્રશ્ન થાય છે, કોઈ કહી શકશે કે આ ચિત્ર જોયું હતું એમાં કઈ આપત્તિ હતી? કદાચ આપણને હવે ખ્યાલ આવી ગયો હશે કે આ એક ધરતીકંપની પરિસ્થિતિ હતી કે જેમાં ધરતી ધ્રુજી ઉઠે છે। હવે તમને ધરતીકંપ વિશે તો ખ્યાલ આવ્યો હશે। ધરતીકંપ એટલે જમીનની ધ્રુજાડી। તમે કોઈ દિવસ અનુભવ કર્યો છે? હા, તો જમીન કઈ રીતે હલે તો એને કહેવાય ધરતીકંપ। તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું નવું પ્રકરણ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, પ્રકરણ 14। ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ। તો પ્રકરણ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠીમાં આપણે સૌથી પહેલો ટોપિક છે ખરાબ સ્વપ્ન। ચાલો હવે આ ખરાબ સ્વપ્નમાં શું છે તે આપણે જોઈએ। ખરાબ સ્વપ્ન, મદદ મદદ, મને બચાવો, ઓ ઉ, દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી। ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા। મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ। મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી। તે એવું જ ખરાબ સ્વપ્ન હતું। હવે આપણને ખરાબ સ્વપ્નમાં એક છોકરી છે કે જેને ખરાબ સ્વપ્ન આવે છે, તો તેનો અનુભવ આપણને કરાવે છે કે તે પહેલાં બૂમો પાડે છે અને તેને ધરતી હલતી હોય એવું લાગે છે, અને તે અચાનક ઊંઘમાંથી ઉઠી જાય છે અને તેની બૂમ સાંભળીને તેની માતા પણ ઉઠી જાય છે અને એને જોરથી પકડી લે છે। તો આ રીતે તેને ખરાબ સ્વપ્ન આવ્યું હતું। ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું। તો આપણને ખરાબ સ્વપ્ન જે આવ્યું હતું તો એ કઈ રીતે આવ્યું હતું એ પણ કહે છે કે આ ધરતીકંપને 18 વર્ષ પૂરા થઈ ગયા તો પણ એ અમારા મગજમાંથી જતું નથી, એ હજુ પણ અમને સ્વપ્નમાં આવે છે। હું જસમાં છું, હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી। હવે આપણને આગળ એવું કહેવામાં આવ્યું કે ખરાબ સ્વપ્ન, તો જે ખરાબ સ્વપ્ન આવ્યું હતું એ જસમાને આવ્યું હતું, અને જસમા ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહે છે, અને જ્યારે આ ધરતીકંપ આવ્યો હતો ત્યારે તે ફક્ત 11 વર્ષની જ હતી। તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો। ગામના દરેક બાળકો અને ઘરના લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। અચાનક મેદાન ભરવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું, બધે જ ગભરામણ હતી। હવે જસમા પોતાનો અનુભવ રજૂ કરે છે કે 18 વર્ષ પહેલાં જે ધરતીકંપ આવ્યો હતો તો ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હવે તે કહે છે
कि आ धरतीकंप 26मी जानुआरी 2001 ना दिवसे आव्यो हतो अने त्यारे घरना लोको अने नाना बाळको पडेदमां मैदानमां ऊभा हता अने अचानक धरती हलवा लागी तो कोईने खबर पड़ी नहीं कि आ शुं थई रह्युं छे कारण कि आ एक पहेलो अनुभव हतो तेओ माटे तो तेओने एवुं खबर पड़ी नहीं कि आ एक धरतीकंप छे तेथी बधा लोको अहीं तहीं दौड़वा लाग्या અને ગભરાઈ ગયા. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાગળ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. હવે ધરતીકંપ આવે તો આપણા ઘર પણ ઊભા હોય તો એ પણ નીચે ધસી આવે તો એ બધું જે હતું એ જમીનદોસ્ત એટલે કે જમીનની સાથે બધું થઈ ગયું હતું. અને ઘરમાં જે કંઈ વસ્તુ હતી, કપડાં, વાસણ કે જે કંઈ વસ્તુ હતી એ જમીનમાં અંદર દટાઈ ગયું અથવા તો ઘર હોય તો ઘર સીધું નીચે પડે તો એ બધું એ ઘરની નીચે દબાઈ ગયું હતું. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી, જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. તો એ સમયે કોઈને કંઈ ખ્યાલ હતો નહીં કે આપણે શું કરવું જોઈએ. ફક્ત બે વસ્તુનો તેઓ વિચાર કરતા હતા કે જો અંદર દટાઈ ગયેલા હોય તો એને મદદ કરવી, તેઓને બહાર કાઢવા, અને જે ઘવાયેલા હોય તો એઓને સારવાર આપવી. આ બે બાબતોનું તેઓ ધ્યાન રાખતા હતા. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. હવે એ સમયે એવું તો ન હોય ને કે બધા ઘર પડી જાય અને ડૉક્ટરનું દવાખાનું રહે. હા, દવાખાનું પણ નીચે આવી ગયું હતું એટલે કે એ પણ પડી ગયું હતું. તો એવા સમયે સારવાર આપવી અઘરી પડતી હતી. તો ડૉક્ટરે પણ ગામ લોકોની મદદથી આ જે ઘવાયેલા લોકો હતા તેઓને સારવાર આપી. અમારા ગામના 6 લોકો મળી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. હવે જસમા આપણને કહે છે કે અમારા ગામના 6 લોકો મૃત્યુ પામ્યા હતા અને મારા નાનાજી હતા તો એ પણ દત્તાઈ ગયા હતા. તેથી મારી માતા રડ્યા કરતી હતી અને તેને જોઈને મને પણ રડવું આવતું હતું. હવે તમે જ કહો કે આવા વાતાવરણમાં આપણે ખુશ રહી શકીએ? નહીં, આપણે દુઃખી હોઈએ અથવા વ્યાકુળ હોઈએ છીએ, બરાબર ને? મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખાણમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. હવે અહીં જે ગામના સરપંચ છે તેઓને તે મોટા બાપુ તરીકે ઓળખે છે અને તેમનું ઘરને વધારે નુકસાન થયું ન હતું તેથી તેમના વખાણમાંથી ઘઉં અને ચોખા બધાને આપે છે. કારણ કે બધાના ઘર પડી ગયા હતા તો ઘઉં, અનાજ જે વસ્તુ તો ઘરમાં જ હોય ને, હવે એ બધું જમીનમાં દટાઈ ગયું હોય તો ખાવા માટે તો કંઈ જોઈએ ને. તો એના માટે ત્યાંના સરપંચ છે તો આ રીતે તેઓ મદદ કરે છે. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. હવે આવી પરિસ્થિતિમાં કંઈ તાત્કાલિક ઘર તૈયાર થાય નહીં. તેથી ઘણા દિવસો સુધી તો અમે મોટા બાપુના ઘરે ગામની મહિલાઓએ સાથે મળીને રસોઈ બનાવી અને બધાને જમાડ્યા. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર દર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો. હવે અહીં એક કલ્પના કરવાની કીધી છે કે શિયાળાની ઋતુ હતી અને એમાં ધરતીકંપ આવ્યો, બધા ઘર વગરના થઈ ગયા. હવે ઘર વગર તો અંદર કઈ રીતે સૂઈ શકાય, તેથી તેઓએ બહાર જ સૂવું પડે. તો તેઓને ઘણી ઠંડી લાગતી હતી તો તેઓ સારી રીતે સૂઈ પણ શકતા ન હતા. કારણ કે તેઓના મનમાં એક ડર બેસી ગયો હતો કે કદાચ ફરીથી ધરતીકંપ આવશે તો આ પ્રકારનો તેઓને ડર લાગતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, જસમાને આ પ્રકારનો અનુભવ થયો હતો.
26મી જાન્યુઆરી 2001ના દિવસે. હા, મને ખબર છે, જ્યારે આ ધરતીકંપ આવ્યો હતો ત્યારે હું પણ હતી અને મને પણ તેનો અનુભવ થયો હતો. હું પણ ઘરમાં જ હતી અને અચાનક કાગડો હલવા લાગ્યો તો મને એવું લાગ્યું કે આ શું થયું હશે. ત્યારે મને પણ ખ્યાલ ન હતો કે આ એક ધરતીકંપ આવ્યો છે. પછીથી ખબર પડી કે આ ધરતીકંપ છે. પણ આપણા સુરતમાં એટલી બધી ખબર પડી ન હતી જેવી ખબર કચ્છમાં પડી હતી કે ત્યાંના લોકોને ખૂબ જ મુશ્કેલી પડી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 26મી જાન્યુઆરી 2001માં કઈ રીતે ધરતીકંપ આવ્યો હતો તેનું આપણે કરી